साबरकांठा जिला वन्यजीवोनी तस्करी करता आरोपीओ त्रण दिवसना रिमांड बाद आजे ईडर कोर्टमां रजू कराया, जेमां वन विभाग द्वारा वन्यजीवोनी तस्करी करता 11 आरोपीओने आजे 3 दिवस रिमांड बाद आजे ईडर कोर्टमां रजू कराया हता अने त्यारबाद 11 आरोपीओमांथी 8 आरोपीओने जामीन मंजूर करवामां आव्या अने बाकीना 3 आरोपीओने कोर्ट जामीन नामंजूर करेल छे અને આ આરોપીઓને જામીન ન મળતા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને 11 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ બાદ વધુ નવા 7 આરોપીઓની ધરપકડ કરીને કોવિડના ટેસ્ટ થયા પછી આજે 5 આરોપીઓને ઈડર કોર્ટમાં રજૂ કરતા ઈડર કોર્ટ દ્વારા 5 આરોપીઓને ઈડર ફોરેસ્ટ અધિકારી દ્વારા 5 દિવસ રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રિમાન્ડ બાદ કેટલા લોકો એમાં વન્યજીવોની તસ્કરી કરતા ઝડપાયા છે। 30/6/2020 રોજ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અન્વયે ઈડર રેન્જના ગુના નંબર 5/2020 મુજબ 11 આરોપીઓની કુલ ધરપકડ કરવામાં આવી। તેને આજ રોજ નાયબ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। 11 આરોપીઓ પૈકી 3ના જામીન નામંજૂર કરવામાં આવેલ છે અને 7ના જામીન મંજૂર કરવામાં આવેલ છે। આ ગુનાની વધુ તપાસ કરતા 11 આરોપીઓ પૈકીમાંથી અમને બીજા વધુ આરોપીઓના નામ ખુલતા અમે બીજા 7 લોકોની ધરપકડ કરી છે, જેના પણ નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ છે અને એ કસ્ટડીમાં લીધેલ છે અને 2 ગુનેગારોના કોવિડ ટેસ્ટ માટે મોકલી તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે। મેડમ, આ અત્યારે જે રિમાન્ડ મળ્યા છે કેટલા દિવસમાં મળ્યા છે અને કેટલા આરોપીઓને મળ્યા છે? આ રિમાન્ડ અમે 4 દિવસ માટે માનનીય નામદાર કોર્ટને વિનંતી કરેલ, પરંતુ અમને 1 દિવસ માટે જ મળેલ છે। કેટલા આરોપીઓને મળેલ છે? 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં। આપ મેડમ જે અત્યારે જે નિર્દોષ પક્ષી કે જે અનશ્રદ્ધાનો શિકાર બની રહ્યા છે તેમાં આપ શું સંદેશ આપવા માંગો? આ જે આખું પ્રકરણ પકડાયેલ છે એ માત્ર અંધશ્રદ્ધાને આધારે નિર્દોષ પ્રાણીઓ પર ઘાતકી રીતે પ્રયોગો કરી 50-200 કરોડ રૂપિયા ઉપરથી આકાશમાંથી પડશે એવી માત્ર અંધશ્રદ્ધાને કારણે થયું છે। તો હું જાહેર જનતાને એટલી જ અપીલ કરીશ કે આવી અંધશ્રદ્ધાને લીધે આવા નિર્દોષ પશુ પંખીઓનો આપ ભોગ ન લો કે ન બનાવવાનો પ્રયત્ન કરો, એના માટે આપણે સૌને અપીલ કરું છું। અધિનિયમ 1972 ગુનામાં આજે 11 આરોપી જે રજૂ કરવામાં આવ્યા હતા એમના 3 આરોપીના જામીન નામંજૂર થયા છે અને 7 આરોપીના જામીન મંજૂર થયા છે અને બીજા જે 5 આરોપી આજે કોવિડ-19નો ટેસ્ટ થયા પછી એ રિમાન્ડ માટે માગણી કરી એમાં 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ 2 આરોપી આપણા કોવિડ-19ના ટેસ્ટમાં મોકલી આપવામાં આવેલા છે। જે 5 આરોપીઓને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા? 5 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તમામ આરોપીઓ માટે સર કેટલા દિવસના રિમાન્ડની કોર્ટ સામે અપીલ કરવામાં આવી હતી? તમામ આરોપીઓને આપણે 5 દિવસની અપીલ કરવામાં આવી હતી। કોર્ટે કેટલા 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા? કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મોટું કૌભાંડ નીકળે તેવી કોઈ શક્યતા? આગામી સમયમાં જો તપાસ ચાલુ રહેશે તો એમાં હજુ કેટલા સંડોવાયેલા છે, હજુ કેટલા વેપાર કરે છે, બધી માહિતી નીકળવાની શક્યતા છે। નવા આરોપીઓ જોડેથી શું શું મુદ્દામાલમાં મળી છે? નવા આરોપીઓમાં જે મોબાઈલની આપ લે થતી હોય, મોબાઈલમાં વિડીયો હોય, એ બધા મુદ્દામાલ એમને મોબાઈલમાંથી મળી આવેલ છે। માલજી દેસાઈ, KTV ન્યૂઝ, ઈડર।